Standard 6, Unit 1, Where were you? नी activity 5 ગણી રહ્યા છીએ. અહીંયા આપણે એક ટેબલ આપેલું છે. આ ટેબલ ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે. કેટલાક વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં બાળકો આપેલા છે એનો આપણે પછી મહાવરો કરીએ. પહેલા હું તમને એક સામાન્ય સમજ આપું. અહીંયા તમે ટેબલના જે પહેલા નંબરની કોલમ છે એમાં જોશો તો હે, વંદના, ડોક્ટર શાહ, જસ્મી એન્ડ ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન્ડ કલ્પેશ, આ વ્યક્તિઓના નામ છે. ત્યારબાદ સેકન્ડ નંબરની તમે કોલમ જોશો તો એટ ધ હોસ્પિટલ, એટ ધ પોસ્ટ ઓફિસ, ઓન ધ હર ફાર્મ, એટ મહેન્દ્રાસ ઓફિસ, એટ ધ સર્કસ, ઇન અ મીટિંગ, ઇન ધ હોસ્પિટલ. આમ સ્થળ દર્શક શબ્દો છે કે તમને કોઈ જગ્યા દર્શાવે એવા શબ્દો છે. ત્યારબાદ આ જે છેલ્લી થર્ડ નંબરની કોલમ છે, લાસ્ટ કોલમ, એની અંદર વિદ્યાર્થીઓ લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, ટુડે મોર્નિંગ, યસ્ટરડે, લાસ્ટ નાઇટ, ઓન મંડે, આવા સમય દર્શક શબ્દો છે. હવે આ ત્રણ કોલમનો ઉપયોગ કરી એટલે તમારે વાક્ય રચના બનાવવાની છે. કઈ રીતે વાક્ય રચના બનાવશો તમને સમજાવો. હે વ્યક્તિનું નામ છે તો પેલા લખો હે. હવે હેર છે એ છોકરો છે અને હી એટલે એકલો છે, માટે એની સાથે એક વચનનું ટુ બીનું રૂપ આવશે. એટલે સમય દર્શક શબ્દ છે લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, યસ્ટરડે, ટુડે મોર્નિંગ. આ સમય દર્શક શબ્દ છે વીતી ગયેલી ઘટના દર્શાવે છે, જે ભૂતકાળ દર્શાવે છે. એટલા માટે ટુ બીનું રૂપ લખશું વોઝ. એક વ્યક્તિ છે માટે વોઝ. જો આ જ વસ્તુ જસ્મીન અને ચમેલી ને ભારતીય કલ્પેશ માટે બનાવવાની હોય તો વેર લાગે, WERE વેર, કારણ કે બહુવચન છે. હેટ વોઝ. હવે આમાંથી કોઈ પણ એક જગ્યા લઈ લો. આપણે ઉદાહરણમાં એટ ધ સર્કસ આપ્યું છે તો લઈએ એટ ધ સર્કસ. અને સમય કોઈ બી આમાંથી લઈ લો, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ વીક, કોઈ બી સમય લઈ લો તો એક આખું વાક્ય બની ગયું. હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ વીક. મતલબ પેટી કોલમમાંથી નામ એને અનુરૂપ વોઝ અથવા વેર, બીજી કોલમ માંથી એ વ્યક્તિને અનુરૂપ જગ્યા અને ત્રીજી કોલમ માંથી સમય. આટલી વસ્તુ લેશો ને તમારે એક વાક્ય બની જશે. આવી જ રીતે બીજું વાક્ય વંદના લઈએ તો વંદના, વંદના એક વચન છોકરી, માટે એની સાથે રહેશે વોઝ. વંદના વોઝ. હવે આમાંથી કોઈ બી એક લો, વંદના જે છોકરી છે એની માટે હર છોકરી માટે વપરાય તો ઓન હર ફાર્મ. ખેતર ઉપર ત્યારે આમાંથી કોઈ બી સમય લઈ લો, ટુડે મોર્નિંગ લઈ લો, ટુડે મોર્નિંગ. બરોબર છે વિદ્યાર્થીઓ? બરોબર છે વિદ્યાર્થીઓ? આ રીતે કોલમ માંથી તમારે નામ લઈ અને વાક્ય રચના બનાવવાની છે. આના કેટલાક ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે, એની ઉપર આપણે નિરીક્ષણ કર્યું. વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી એન્ડ કલ્પેશ બે જણા એટલે વેર, એટ મહેન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી એન્ડ કલ્પેશ વેર બે જણા એટલે વેર, ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ. ડોક્ટર છે એટલે સામાન્ય રીતે હોસ્પિટલમાં જોવા મળે એટલે એની માટે હોસ્પિટલની સ્થળ દર્શક શબ્દ લીધો તો ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. આવી જ રીતે વિદ્યાર્થીઓ તમારે લોકોએ નીચે જૂથ કાર્ય કરવાનું છે, પણ અત્યારે તો આપણે એ શક્ય નથી એટલે તમારી રીતે મેં કેટલાક ઉદાહરણ સ્વરૂપે તમને વાક્યો અને શબ્દો અને નામ આપ્યા છે. તમારે તમારી જાતે તમારા માતા પિતા કે ભાઈ બહેનને અનુરૂપ પણ તમે વાક્યો બનાવી શકો. જય, રાજ, કોમલ, ચિલ્ડ્રન અને પૂનમ એન્ડ રેણુ, તો આ વ્યક્તિ દર્શક નામ છે બધા પેલી કોલમની અંદર, ફર્સ્ટ કોલમમાં. બીજી કોલમમાં એટ સ્કૂલ, ઇન ધ ગાર્ડન, એટ પોસ્ટ ઓફિસ, નિયર ધી બેંક, ઓન ધ ફાર્મ. તો આ જે બીજી કોલમમાં મેં લખ્યા છે એ બધા સ્થળ દર્શક શબ્દો લખ્યા છે. ત્રીજી કોલમમાં લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, ઓન સન્ડે, ઓન મંડે, આ સમય દર્શક શબ્દ લખ્યા છે. તો આને અનુરૂપ વિદ્યાર્થીઓ, આને અનુરૂપ વિદ્યાર્થીઓ તમારે વાક્યો બનાવવાના છે. આને અનુરૂપ તમારે વાક્યો બનાવવાના છે. તો એ વાક્યો હું તમને ઉદાહરણ એકાદું આમાંથી તમને સમજાવું છું. એ મુજબ આ કોઠાને અનુરૂપ
आ कोठा ने अनुरूप तमारे बीजा वाक्यो बनावाना छे। एक एकाद बे वाक्यो छे ए हूँ तमने समझावू छू, बराबर छे विद्यार्थियों? तो त्यां सुधी आ कोठा नु निरीक्षण करो। हवे जुओ, राज लईए आपणे, तो के राज छोकरो अने एक वचन वोज, राज माटे नियर धी बैंक, तो राज वोज नियर धी बैंक। हवे आमांथी कोई भी समय दर्शक शब्द लई लो, ओन मंडे, पछी एटलू विचारवानुं के ओन मंडे ज लेवाय, ओन संडे, रवि संडे तो बैंक नी नजीक मां होय सके पण बैंक खुली न होय। पछी चिल्ड्रन, आ एक वाक्य लखीए तो चिल्ड्रन, चिल्ड्रन ए बहुवचन छे एटले एनी साथे लखशुं वेर, क्या होय तो के बाळको तो गार्डन मां होय, तो के इन ध गार्डन, इन ध गार्डन। क्यारे? तो के लास्ट डे, ગઈકાલે। तो આવી રીતે વિદ્યાર્થીઓ આ જે મેં પાંચ તમને કોલમ એક ઉદાહરણ રૂપે પૂરી પાડી છે, આ કોલમના આધારે તમારે લોકોએ બીજા 10 વાક્યો બનાવવાના છે। અને બીજા એક પેજની અંદર કે તમારી બુકમાં તમે નોંધ કરો કે તમારી મધર, ફાધર, બ્રધર, ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર આ બધાના નામ લખો, પછી એ કઈ જગ્યાએ હતા, ગઈકાલે કે ગયા રવિવારે ઓન ધ ફાર્મ હતા, અથવા તો બાજુના ગામે ગયા હતા, વેન્ટ નિયર બાય વિલેજ, કે કોઈ બી જગ્યાના નામ લખો, એટ ધ ટેમ્પલ, મંદિરે ગયા હતા, કોઈ પણ આની કોલ, આ કોલમની અંદર તમારા એ સ્થળ દર્શક શબ્દો લખો, અને આ કોલમમાં કયા સમયે ગયા હતા, લાસ્ટ ડે, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, ઓન સન્ડે, ઓન મંડે, એ રીતે સમય દર્શક શબ્દો લખો। અને એ રીતે તમે એક બીજો નવું જ ટેબલ તમારી જાતે ક્રિએટ કરો અને એને વોઝ વેર લગાવી અને આખા નવા વાક્ય બનાવો, બરોબર છે વિદ્યાર્થીઓ? તો આમ આ રીતે તમે એક ટેબલ દ્વારા વાક્ય રચના કરતા શીખી શકશો। તો બેસ્ટ ઓફ લક વિદ્યાર્થીઓ।